नमस्कार विद्यार्थी मित्रों, सर्व शिक्षण पाठशाला ने YouTube चैनल में सर्व विद्यार्थी मित्रों ने फ्री वार हार्दिक स्वागत है। गत वीडियो लेक्चर के अंदर स्वाध्याय 3.5 में दाखला नंबर 3 विषय આપણે સમજૂતી મેળવી ચૂક્યા હતા। હવે દાખલા નંબર 4 વિષય આપણે સમજૂતી મેળવીએ। રકમ બરોબર વાંચવી અને ત્યાર પછી દાખલો ગણવાની શરૂઆત કરવી। દોડવાની સ્પર્ધામાં 8 સ્પર્ધકો છે। લીધેલા સમય સેકન્ડમાં છે। દર્શાવતી નીચેની માહિતી પરથી તેના બહુલક વિશે મંતવ્ય જણાવો। બહુલક શોધો, એવું કે તો સામાન્ય રીતે આપણે જે રીતનો ઉપયોગ કરીએ છીએ એ રીત આપણે વાપરી શકીએ, પણ બહુલક વિશે તમારો મંતવ્ય શું છે, શું આ બહુલકનું યોગ્ય સૂત્ર છે વગેરે વગેરે જેવા તમને પ્રશ્ન પૂછે ત્યારે સમજી લેવું કે કઈ રીતનો ઉપયોગ કરવાનો થશે આત્સાદિત સૂત્રની। સાહેબ એમાં અમે ન સમજાણો તો આ અવર્ગીકૃત માહિતી છે। કેવી છે? અવર્ગીકૃત માહિતી। તો બહુલક માટે અવર્ગીકૃત માહિતીનું સૂત્ર શું? સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન। પણ અહીંયા કોઈ અવલોકન તમને પુનરાવર્તન પામતું નથી, તો એવા સંજોગોમાં તમારે ફરજિયાત કઈ રીતે અપનાવવી પડશે? કઈ રીતે અપનાવવી પડશે? આત્સાદિત સૂત્ર વાળી। આત્સાદિત સૂત્રની અંદર બે વસ્તુની જરૂરિયાત પડશે, એક મધ્યસ્થ અને બીજું મધ્યક। એની ઉપરથી તમે બહુલક શોધી શકશો। હવે અહીંયા આજે આપેલું છે એ xi આપેલું છે, એટલે કે અવલોકનો આપેલા છે। શું આપેલું છે? અવલોકન। હવે અહીંયા તમારે મધ્યસ્થ શોધવા માટે અવલોકનોને શું કરવા પડશે? ચડતા ક્રમમાં ગોઠવવા પડશે। તો આપણે આના પરથી પેલા મધ્યક શોધી કાઢીએ। તો આ જે અવલોકનો છે એનો સરવાળો કરશું, એટલે સિગ્મા એક્સ કેવા છે? એક્સ આઈ। ચલો એના સરવાળાની કિંમત જોઈએ તો 229.8 કેલ્સીની મદદથી સરવાળો કરશો એટલે ખ્યાલ આવશે। હવે આના ઉપરથી તમારે મધ્યક નક્કી કરવાનો। મધ્યકનું હેડિંગ આપી દઈએ, સૂત્ર મૂકી દઈએ, એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન। જો એ ડી વાળી રીત કરવી તો ડી વાળી પણ કરી શકાય, પણ એ માથાકૂટમાં નહીં પડવાનું, સિમ્પલ સરવાળો કરીને કિંમત મૂકી દેવાની। ચલો હવે સૂત્રની અંદર કિંમત મૂકીએ, સિગ્મા એક્સ આઈ 229.8, એનની કિંમત કેટલી છે? 8 સ્પર્ધકો। કેલ્સીની મદદથી 229.8 ભાગ્યા 8 કરશો એટલે કિંમત મળશે 28.73 સેકન્ડ। એકમ લગાવવાનું ખાસ ભૂલાય નહીં। આ તમને હું મળ્યો મધ્યક મળ્યો। સાહેબ હવે મારે મધ્યસ્થ શોધવો છે તો અવલોકનોને મારે શું કરવા પડશે? ચડતા ક્રમમાં ગોઠવતા, હેડિંગ આપો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા। કેમ કે મધ્યસ્થ શોધો એટલે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે। તો આ અવલોકનો તમારી સમક્ષ છે। સૌથી નાનામાં નાનું અવલોકન કયું છે? તો કે છે 25.2। એનાથી નાનું અવલોકન કયું છે? તો કે 26.5। ચાલો એનાથી મોટું અવલોકન કયું છે? 26.27.8। એનાથી મોટું અવલોકન કયું છે? 27.28 પછી 29 પછી 29.3। એનાથી મોટું અવલોકન કયું છે? 29 પછી 30, 30 નથી 31, 31.3। એનાથી મોટું અવલોકન કયું છે? 32.4। અવલોકનો અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થનું સૂત્ર મૂકવાનું,
मध्यस्थ m बराबर n प्लस 1 छेद में 2 मू अवलोकन की कीमत n बराबर कीमत कितनी है तो के 8 अवलोकनो 8 प्लस 1 भाग्या 2 मू अवलोकन की कीमत 8 ने 9 9 भाग्या 2 એટલે 4.5 મૂ અવલોકન કિંમત 0.5 હોય એટલે સરેરાશ લઈ લેવાનું 4 મૂ અવલોકન પ્લસ 5 મૂ અવલોકન છેદમાં 2 ચાલો ચોથું અવલોકન કયું છે તો આમાં જોવાનું 1 2 3 4 ચોથું અવલોકન 28.6 પાંચમું અવલોકન 29 ભાગ્યા 2 સરવાળો ભાગ્યા 2 કરશો એટલે કિંમત મળશે 28.8 28.8 એકમ લગાવવાનું ભૂલાને સેકન્ડ ની અંદર માહિતી આપેલી છે આ મધ્યસ્થ બે વસ્તુ તમારી પાસે ક્લિયર થઈ હવે ત્રીજું આત્સાદિત સૂત્રનો ઉપયોગ કરવાનો લખવાનું આત્સાદિત સૂત્ર શા માટે ઉપયોગ કરો છો આત્સાદિત સૂત્રનો ઉપયોગ કરીએ છીએ એમાં જે આત્સાદિત સૂત્રમાં બહુલકમાં બહુલક કિંમત નક્કી નથી થતી એટલા માટે આપણે આત્સાદિત સૂત્રનો ઉપયોગ કરીએ છીએ m o બરાબર 3m માઈનસ 2x બાર ચલો હવે અહીંયા 3m 3 ને m નામ લેવા દઈએ મધ્યસ્થની કિંમત કેટલી છે 28.8 અને x બાર ની કિંમત કેટલી છે 2 ગુણ્યા 28.73 ચાલો હવે ગુણાકાર કરી દઈએ 3 ગુણ્યા 28.8 તો અહીંયા જવાબ મળશે 86.4 2 ગુણ્યા 28.73 એટલે 57.46 કેલ્સી સાથે રાખવાનો એટલે ખ્યાલ આવશે અને અહીંયા બાદબાકી કરશું 86.4 માઈનસ 57.46 તો બાદબાકી મળશે 28.94 અને એકમ લગાવવાનું ભૂલાય નહીં સેકન્ડ આ હું ભણ્યો બહુલકની કિંમત આ બહુલક જે મેળવ્યો છે એ આત્સાદિત સૂત્ર પ્રમાણે છે જો ભૂલથી આપણે પેલું સૂત્ર વાપરશું અને જો કિંમત મૂકશું અને જો જવાબ મળે તો એ જવાબ યોગ્ય ગણાશે નહીં રીત પ્રમાણે ફરજિયાત તમારે આ રીત જ વાપરવી પડશે આવા ઉદાહરણની અંદર પણ દાખલા આપેલા છે જો કોઈ પ્રશ્ન જણાય તો જરૂર ને જરૂર કોમેન્ટ સેક્શનમાં જણાવશો આભાર